સૌરાષ્ટ્રનો વિશાળ ડેમ ભાદર એક ડેમ ગત રાત્રિએ ઓવરફ્લો થતા ભાદર ડેમના 29 દરવાજા 6 ફૂટ ખોલાયા. જેતપુરથી દેરડીની બેઠી ડાબી ઉપર ભાદર ડેમ પર પાણી ફરી વર્યા. ભાદર એક ડેમના તમામ 29 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ભાદર ડેમમાંથી પાણી છોડતા ભાદર નદીમાં આવ્યા ઘોડાપુર. જેતપુરથી દેરડી માણપર સહિતના ગામ જવાનો રસ્તો બંધ. જેતપુર ભાદર નદીના નીચાણવાળા વિસ્તાર સામે કાંઠે પાણી ઘરમાં ઘૂસવાની શરૂઆત કર્યા. તંત્ર દ્વારા સાવચેતી માટે લોકોને એલર્ટ કરવામાં આવ્યા. આશીષ પાટડિયા, જડેશ ટીવી, જેતપુર. ભાદર નદીના છે, જેતપુરની ભાદર નદીમાં અત્યારે ઘોડાપુર આવી પહોંચ્યું છે. અને જો બીજી વાત કરીએ તો જેતપુરથી મોણપર જવાનો પણ રસ્તો અત્યારે બંધ કરવામાં લેવામાં આવ્યો છે. અને જો વાત કરીએ તો અત્યારે જેતપુરના સામેકાંઠા વિસ્તારમાં, નીચાવાળા વિસ્તારમાં, રેડકવાળા વિસ્તારમાં અત્યારે પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે. જે આપણા દૃશ્ય છે, જે આપણી સામે દૃશ્ય છે, જેતપુરના સામેકાંઠા નીચાવાળા વિસ્તારમાં છે, નીચાવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે. અને લોકો પણ અત્યારે પૂરેપૂરી સાવચેતી રાખે તેવી અપીલ કરવામાં આવી છે. મામલે પણ અપીલ કરવામાં આવી છે કે પૂરેપૂરી સાવચેતી રાખે. જ્યાં દૃશ્ય છે તે લોકોના ઘરમાં ઘૂસવામાં પણ પાણી, લોકોના ઘરમાં ઘૂસવામાં પણ પાણી શરૂ થઈ ચૂક્યા છે. જે આપણે દૃશ્ય છે તે અત્યારે ધીમે ધીમે પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે લોકોના. અને જેતપુરની ભાદર નદી અત્યારે સામેકાંઠા વિસ્તારમાં પણ પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે. જે દૃશ્ય છે તે જેતપુરની ભાદર નદી છે, જેતપુરની ભાદર નદી અત્યારે ઘોડાપુર આવી પહોંચ્યું છે. અને પૂરેપૂરી સાવચેતી રાખે તેવું પણ અપીલ કરવામાં આવી રહી છે. પૂરેપૂરી અપીલ કરવામાં આવી છે. જો જોઈએ તો અત્યારે એલર્ટ પણ કરવામાં આવ્યું છે. લોકો જેતપુરના માણમંદિર જાળવા પણ એલર્ટ કરવામાં આવ્યું છે. લોકો પૂરેપૂરી સાવચેતી રાખે. આશીષ પાટડિયા, જેડીએસ ટીવી, જેતપુર.